નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડિયોમાં આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાય પોથીનું ચેપ્ટર 1 ચાલો ઇતિહાસ જાણીએનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો, જેમાં પહેલામાં આવશે સી અભિલેખ, બીજામાં આવશે બી તાંબાના. તમારે અહીં બોક્સમાં માત્ર આન્સર જ લખવાનો છે, સી બી એ રીતે. ત્રીજું, એનો આન્સર આવશે સી, 4 ડી, 5 સી, 6 એ. ત્યારબાદ જોઈએ 7, તો 7માં જવાબ આવશે એ. 8નો જવાબ છે બી. 9માં જવાબ આવશે બી. જોડકા જોઈએ, જેમાં પુરાતત્વ શાસ્ત્રી તો એના સામે આવશે સી, ભૂતકાળને જીવંત કરનાર. ફાહિયાન, વિદેશી મુસાફર એ. ભોજપત્ર ડી. ઈસવીસન તો કે બી, દુનિયાની કાળગણના. ખરા ખોટા જોઈએ, અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે, ખરું. ભુજ નામના વૃક્ષ હિમાલયમાં થાય છે, ખરું. ઇન્ડિયા શબ્દ ગંગા નદીના નામ પરથી ઉતરી આવ્યો છે, ખોટું. તાડપત્ર તાંબાના પતરા પર લખવામાં બનાવવામાં આવે છે, ખોટું. અને બીસી એટલે ઈસુના જન્મ પછીના વર્ષો, તો એ પણ ખોટું. ખાલી જગ્યા જોઈએ, જેમાં ઇતિહાસ માનવ સમાજના તો કે ભૂતકાળની માહિતી આપે છે. ભોજપત્ર એટલે ભુજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. પુરાતત્વ શાસ્ત્રીઓ ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર તામ્રપત્ર સચવાયા છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે. ઘણીવાર બીસી ને બદલે બીસીઈ પણ લખવામાં આવે છે. શિલાલેખો પર લખાયેલા લખાણ અભિલેખ નામે ઓળખવામાં આવે છે. પ્રાચીન ઈરાક અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. પ્રાચીન સમયના લોકો તાળ વૃક્ષના પર્ણ પર તાળપત્રો લખતા હતા. ત્યારબાદ જોઈએ સવાલ નંબર 4, નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો, તો પ્રાચીન સમયમાં માનવી શાના પર લખાણ લખતો હતો? જવાબ આવશે તાળપત્ર, અને ભોજપત્ર ઉપર લખાણ લખતો હતો. પૂરા વાક્યમાં લખવું. ભારતમાં મળી આવેલ પ્રાચીન સમયની હસ્તપ્રતો કઈ કઈ ભાષામાં લખાયેલી છે? તો આ હસ્તપ્રતો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાયેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જે તમને બાકીના પ્રશ્નો દેખાય છે, આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન તમને અહીં અમે પીડીએફ સ્વરૂપે આપેલું છે, બરોબર. અને જે ચિત્ર આપેલું છે એ ચિત્ર તમારે અહીં તમારી આપેલી સ્વાધ્યાય પોથીમાં ચોટાડવાનું છે. સવાલ નંબર 3, આપણે ઇતિહાસ જાણવા માટે કયા કયા સ્ત્રોતનો ઉપયોગ કરીએ છીએ? તો તાળપત્ર, ભોજપત્ર, અભિલેખો, તામ્રપત્ર, સિક્કા, ઈંટ, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યના અને પ્રાણીઓના હાડકા, આભૂષણો, પોશાક, ગ્રંથો વગેરે સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ. સવાલ નંબર 4, સિક્કાઓના આધારે આપણને કઈ કઈ માહિતી મળે છે? તો રાજાનું નામ, તેનો ધર્મ અને સંસ્કૃતિ તથા તેના સમયગાળાની જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક અને રાજકીય માહિતી મળે છે. 5, કયા વેદમાં ભારત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે? તો ઋગ્વેદમાં ભારત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે. ઈરાનીઓ સિંધુ નદીના કયા નામથી ઓળખતા હતા? તો ઇન્ડોસ નામે ઓળખતા હતા. સવાલ નંબર 7, ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના કયા કિનારે ઇન્ડિયાથી ઓળખતા હતા? તો ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. સવાલ નંબર 8, એક ઇતિહાસકાર દક્ષિણ ભારતના એક મંદિરમાં જૂના સમયના સંસ્કૃત નાટકો મળી આવ્યા છે, આ શાના ઉપર લખાયા હશે? તો આ નાટકો હિન્દુ ધર્મના દેવ દેવીઓ ઉપર લખાયા હશે, કારણ કે તે મંદિરોમાંથી પ્રાપ્ત થયા છે. સવાલ નંબર 2, નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું, ભોજપત્ર. તો હિમાલયમાં ભુજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ પર લખાયેલી હસ્તપત્રો એટલે ભોજપત્ર. તાળપત્ર, તાળ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો એટલે તાળપત્ર. તામ્રપત્ર, તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવેલ લખાણને તામ્રપત્ર કહેવાય છે. અને છેલ્લું, અભિલેખો. તો પથ્થર પર કોતરીને લખવામાં આવેલ લેખ એટલે અભિલેખો. ત્યારબાદ સવાલ નંબર 5, વિધાનોના કારણો આપો, જેમાં પહેલું વિધાન છે, કોઈ સમયગાળામાં સમાજ કે રાજકીય વ્યવસ્થા જાણવા માટે તે સમયના શિલાલેખો અને અભિલેખો વાંચવા જોઈએ. તો પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલાલેખો કે અભિલેખો પર કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરતા હતા. તેઓ તેમના વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર અંકિત કરાવતા હતા. વળી શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હતા. આથી કોઈ સમયગાળાના સમાજ કે રાજકીય વ્યવસ્થા જાણવા માટે તે સમયના શિલાલેખો અને અભિલેખો વાંચવા જોઈએ. સવાલ નંબર 2,
ઇતિહાસ જાણવાના સ્ત્રોતો ઇતિહાસ જાણવાના મહત્વના સાધનો છે. તો ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ ઇતિહાસ જાણવાના સ્ત્રોતનું સંશોધન કરીને માહિતી આપે છે. પ્રાચીન સ્થળો, મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકા વગેરે ઐતિહાસિક સ્ત્રોતનો અભ્યાસ કરે છે અને આપણને તે સમયની સંસ્કૃતિથી માહિતગાર કરે છે. તેથી ઇતિહાસ જાણવાના સ્ત્રોત મહત્વના છે. ત્રીજું, ઇતિહાસકારો ભૂતકાળની માહિતી આપનારા મહત્વના વિદ્વાનો છે. ઇતિહાસકાર માહિતી એકઠી કરી તેનું વર્ગીકરણ કરીને સંશોધન કરે છે. તાળપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતો તથા અભિલેખોમાંથી માહિતી એકત્ર કરીને તેનું યોગ્ય રીતે આલેખન કરે છે. આ ઉપરાંત ઇતિહાસકારો ઇતિહાસને જીવંત રાખવા ઐતિહાસિક સ્ત્રોતનો ઉપયોગ કરીને તે સમયની ચોક્કસ માહિતી આપે છે. તેઓ ઐતિહાસિક સ્ત્રોતનો જાસૂસની જેમ અભ્યાસ કરે છે. આમ ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો છે. સવાલ નંબર ચાર, પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે સમયના ઇતિહાસ અને સંસ્કૃતિની માહિતી મળે છે. તો પ્રાચીન સમયમાં પ્રવાસીઓ કે વિદેશી મુસાફરો જે તે દેશમાં ફરતા જાય ત્યાંની સંસ્કૃતિ, સભ્યતા, મંદિરો, ખાનપાન, પોશાક, રીતરિવાજો, ધર્મ, રાજકીય બાબતોની નોંધ પોતાની ડાયરીમાં કરે છે. માટે આપણે પ્રવાસ વર્ણનમાં જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે જાણી શકીએ છીએ. ચલો અહીં ઇતિહાસના કોઈ પણ સ્ત્રોતને લગતું ચિત્ર કે લખાણ વર્તમાન પત્ર કે સામયિકમાંથી શોધીને લખવાનું છે, ક્યાંથી પણ ચાલે. તો મેં અહીં સામયિકનું ચિત્ર ચોંટાડેલું છે. એના આધારે પ્રશ્ન જોઈએ, આ ચિત્ર ઇતિહાસના કયા સ્ત્રોત વિશેની માહિતી આપે છે? તો આ ચિત્રમાં ઇતિહાસના સ્ત્રોતના આધારે આપણા રાષ્ટ્રપિતા વિશેની માહિતી આપેલી છે. સવાલ નંબર બે, આપેલી ઇતિહાસના સ્ત્રોતના આધારે ઇતિહાસની કઈ માહિતી મળે છે? આપેલ ઇતિહાસના સ્ત્રોતના આધારે ગાંધીજીના સ્વરાજ્ય વિશેની માહિતી મળે છે. આ ચિત્રમાં આપેલી માહિતી કયા સમયગાળાની છે? તો આ ચિત્રમાં આપેલી માહિતી ઈસવીસન 1920 થી 1940 ના સમયગાળાની છે. કારણ કે આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે તારીખ કે સાલનો ઉલ્લેખ નથી, પણ સ્વરાજ્ય શબ્દ છે તો સ્વરાજ્ય આંદોલન છે. માટે આપણે કહી શકીએ કે આ સાલમાં, આ સાલ સુધીના સમયગાળાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર 1 નું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. અન્ય વિડીયોની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.